અરવલ્લી જિલ્લાના ભીલોડાના ખીલોડા ગામે બે યુવકોના મોત મુદ્દે વિવાદ સર્જાયો છે. રોષે ભરાયેલા પરિવારજનોએ પોલીસ સ્ટેશનમાં હોબાળોપણ મચાવ્યું હતું. યુવક મકાઈ વાઢવા ગયા ત્યારે ખેતર માલિક દ્વારા બળજબરીપૂર્વક તેને ઝેરી દવા પીવડાયો હોવાના આક્ષેપ સાથે ગુનો નોંધવા માંગ પણ કરવામાં આવી છે. ભીલોડા તાલુકાના ખીલોડા ગામે ગત શનિવારના રોજ ઝેરી દવા પીવાના પ્રકરણે બે યુવકોના મોત નિપજ્યા હતા અને યુવકના સંબંધીએ જાણ કરતા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો હતો. પરંતુ આ ઘટનાને 24 કલાક બાદ આ બે યુવકોના મોત અકસ્માતે નહીં પરંતુ ઇરાદાપૂર્વક ઝેરી દવા પીવડાવી કરાયેલ હત્યાઓનો આક્ષેપ એક યુવકના પરિવારજનો દ્વારા કરાયો હતો અને ન્યાયની માંગ સાથે રવિવારે સાંજે શામળાજી પોલીસ સ્ટેશને પરિવારજનોએ ભારે હોબાળો મચાવી કસૂરવાર સામે પગલાં ભરવા માંગ ઉઠાવી હતી. ભીલોડા તાલુકાના નવા ખીલોડા ગામે ગત શનિવારના રોજ જનક તરાર અને હસમુખ તરાર નામના બે યુવકોએ નદી કિનારે કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતા મોતને ભેટ્યા હોવાના બનાવે મૃતકના સંબંધી દ્વારા જ કરાયેલ જાણ બાદ પોલીસે અમોતની નોંધ કરી કાર્યવાહી હાથ ધરી હતી. પરંતુ આ દવા પ્રકરણે વધુ એક યુવકે ઝેરી દવા પી લેતા તેને મોડાસાની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. આ આશીષ તરાર નામનો યુવક સારવાર અર્થે દાખલ કરાયેલ છે. પરંતુ તેના સંબંધીના જણાવ્યા મુજબ આશીષ જ્યારે મકાઈ વાઢવા ખેતરમાં ગયો હતો ત્યારે ટોયલેટ જવાનું થતાં તે નદી કિનારે ગયો હતો. ત્યારે જ ખેતર માલિકે તેને બળજબરીથી દવા પીવડાવી દીધી હોવાનો આક્ષેપ કર્યો હતો. જ્યારે સમગ્ર ઝેરી દવા પ્રકરણે અન્ય કોઈ હકીકત વણવાયેલ હોય આ પ્રકરણે ન્યાયની માંગ સાથે સારવાર હેઠળ રહેલ યુવકના પરિવારજનોએ ન્યાયની માંગ સાથે શામળાજી પોલીસ સ્ટેશને હુબાળો મચાવ્યો હતો અને આ પ્રકરણે અન્ય યુવકોને દવા પીવડાવતા જોઈ જતા આરોપી આશીષને પણ દવા પીવડાય હોવાનો સનસનીખેજ આક્ષેપ કરાયો હતો. હવે પરિવારજનોની ઉગ્ર માંગ બાદ શામળાજી પોલીસ આ પ્રકરણે કેવી તપાસ હાથ ધરશે તે ઉપર સૌની મીટ મંડાઈ રહી છે. મારું પૂરું નામ છે તાર અજયકુમાર કનુભાઈ, હું ગામ ધોરણ રહેવાસી છું. મારા નાના ભાઈની જેવી દવા પાડી છે. સવારે 8 વાગ્યાથી ખેતરમાં ગયો હતો, પટેલના ખેતરમાં. પછી મકાઈ વાટતા ટોયલેટ જવાનું થયું, પણ ટોયલેટ ગયું પછી એ તરા વિક્રમભાઈ સબાભાઈ અંદર નજર રાખી સીઆઈડી રાખી અને મારા ભાઈને માથું પકડીને બાલ પકડીને નાક દબાવીને દવા પાડીને અને લાત મારી ભાગી ગયો. અને એના પહેલાં 31 તારીખે ભીલોડા બોલાવ્યો હતો. આ ત્રણ જણ હસમુખ જણ નાસિક અને ધમકી આપી રીતે ખુલ્લી કે તમને મારી ગાલીશ નામ ને તેમને બધું દીધું. પેલા બેનું મૃત્યુ થયું છે, એકનો 2 તારીખ થયું છે અને એકનો 3 તારીખ થયું છે. જો કે છે સાહેબ કાર્યવાહી કરવા આપશે નંબર જી. એ બંનેને અમારે માતાજીનું મંદિર છે, ફૂલ જોડે જંગલ જેવું છે, એક સાઈડમાં ખૂણામાં દવા પાયેલી